हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आपणे करीए छे पर्सनालिटी नुं चेप्टर, बराबर छे। अने हवे आपणे जोवाना छे डेवलपमेंट ऑन कैटेगराइजेशन ऑफ पर्सनालिटी, बराबर। पर्सनालिटी छे एने केवी रीते कैटेगराइज करवामां आवी छे ए तो जो आमां तमे जोई शको छो इन बीसी 444, बराबर। 444 बीसी એટલે પૂર્વે, જે ઈસવીસન ચાલે છે ને ઈસવીસન પૂર્વેની વાત કરે છે, બરાબર। તો એની અંદર કીધું છે કે ઇન બીસી 444 એમ્પોડેકલ્સ એક્સપ્લોર્ડ ફિલોસોફર, એ ટાઈમ પર બધા ફિલોસોફર હતા, બરાબર। એક્સપ્લોર્ડ ધેટ પર્સનાલિટી ઇઝ એટ્રીબ્યુટેડ ટુ ફોર એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, નેમલી વોટર, ફાયર, એર અને અર્થ, બરાબર। જનરલી આપણી આપણો જે પર્સનાલિટી અને નેચર છે ને, એને પાણી ટ્રેડિશનલી પણ, ઇન્ડિયન ટ્રેડિશન મુજબ બી, રાશિ વાઇઝ પણ આપણને આપણો જે નેચર છે કે આપણી જે પર્સનાલિટી છે ને, એને વોટર, ફાયર, એર અને અર્થ એની સાથે જોડવામાં આવે છે, બરાબર। અરાઉન્ડ બીસી 400 હિપોક્રેટસ, ફાધર ઓફ મેડિસિન્સ, ક્લેમ ધેટ ફોર એક્સટર્નલ એલિમેન્ટ્સ બીકેમ bodily fluids and behavior of the person depends on these four bodily element, બરાબર। તો જે હિપોક્રેટ્સ છે, ફાધર ઓફ મેડિસિન્સ કહેવાતા હતા, બરાબર। 400 ઈસવીસન પૂર્વે, બરાબર। તો આ જે એક્સટર્નલ એલિમેન્ટ છે, ચાર એક્સટર્નલ એલિમેન્ટ, વોટર, ફાયર, એર અને અર્થ, બરાબર છે, એ આપણી બોડીમાં જે છે એ આવેલા છે, બરાબર। જો આપણી બોડીમાં પાણી પણ છે, આપણે પાણી પીએ છીએ, બરાબર છે। તો જે બ્લડ છે, બ્લડ બી લિક્વિડ ફોર્મમાં હોય, ઓકે। ફાયર, તો ફાયર બી હોય છે આપણા શરીરમાં, ગરમી, બરાબર। આપણે જે ખાઈએ છીએ ને, એનાથી જે ગરમી જનરેટ થાય છે, બરાબર છે, તમારું શરીર એને ચેક કરજો, એ ગરમ હોય છે, બરાબર। એર, તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ। અર્થ, તો આપણા શરીરની અંદર અર્થ પણ છે, આપણે અર્થની ઉપર તો રહીએ છીએ, બરાબર। તો એ બધા જ એલિમેન્ટ જે છે એ આપણા પર્સનાલિટીને, એક પર્સનને, પર્સનનો જે બિહેવિયર છે એના પર એ ડિપેન્ડ કરે છે, બરાબર છે। તો બ્લડ સેન્ગ્વિન વોઝ એસોસિએટેડ વિથ ધ એલિમેન્ટ એર, રિપ્રેઝેન્ટિંગ ચીયરફુલનેસ, બરાબર છે। જે બ્લડ છે, બરાબર છે, એ અહીંયા કોને અસોસિએટ કરે છે, તો જે એલિમેન્ટ છે એર, બરાબર છે, એને ચીયરફુલનેસ, બરાબર છે, એનાથી શું આવે છે, ચીયરફુલનેસ, આપણે ખુશ હોઈએ છીએ, ઓકે। તો ફ્લેમ કે ફ્લેગમેટિક, ફ્લેગમેટિક અથવા તો જે ફ્લેમ છે ને, બરાબર છે, એનો મિનિંગ થાય કે આપણા શરીરની અંદર જે ઇન્ફ્લેમેશન ઊભું થાય છે ને ગરમીના લીધે, બરાબર છે, એ તો એ એલિમેન્ટ છે, એને શેની સાથે સરખાવ્યું છે, તો ભાઈ વોટર, વોટર એટલે કામનેસ, બરાબર છે। યલો બાઇલ કે પછી કોલેરિક, યલો બાઇલ, બાઇલ એટલે છે ને, બાઇલ એટલે આપણા શરીરની અંદર એક રસ બને છે, પાચક રસ જેને કહીએ ને, ઓકે, એને આપણે બાઇલ કહીએ છીએ। તો અહીંયા યલો બાઇલ એટલે છે ને, પિત્ત આવે ને એને યલો બાઇલ કહેવાય, બરાબર છે। પણ બાઇલ એટલે શું, કે પાચક રસ જે આવે ને, બરાબર, જે આપણા શું કહેવાય, ગોલ બ્લાડર, બરાબર છે, ત્યાં એ સંગ્રહિત રહીને થઈને રહી છે, પછી આપણે ખાઈએ ને પછી એમાંથી થોડોક થોડોક રસ ત્યાં પડે, એટલાથી એનાથી શું થાય, પાચન થાય। તો એ જે વસ્તુ છે, એ એલિમેન્ટને અહીંયા ફાયરની સાથે સરખાવાયું છે, એટલે કે અગ્રેસિવનેસ, બરાબર છે। બ્લેક બાઇલ, બરાબર છે, એટલે કે મેલેન્કોલિક, વોઝ એસોસિએટેડ વિથ ધ એલિમેન્ટ ઓફ અર્થ, વિચ રિપ્રેઝેન્ટ બીંગ ડિપ્રેસ્ડ ઓર સેડ, બરાબર છે। તો આની અંદર કેવું હોય છે કે, મતલબ જે એલિમેન્ટ આપણી અંદર વધારે હોય ને, એ આપણા અંદરથી વધારે ફ્લેશ થતું હોય, બરાબર। આપણે શરીરની અંદર યલો બાઇલ વધારે બનતો હોય તો આપણે અગ્રેસિવ હોઈએ, બ્લેક બાઇલ વધારે હોય તો આપણે ડિપ્રેસ રહેતા હોઈએ, સેડ રહેતા હોઈએ, બરાબર છે। પછી જે ફ્લેમ છે એ વધારે રહેતું હોય તો આપણે કામ રહીએ, બરાબર છે।
આ બધી વસ્તુ જે છે એ પણ આપણા પર્સનાલિટીની ઉપર અસર કરતી હોય છે. તો વન્સ ડોમિનન્ટ હ્યુમર આઉટ ઓફ અબોવ ફોર વર બિલીવ ટુ હેવ ડિટરમાઇન્ડ હિઝ ઓર હર પર્સનાલિટી ટાઈપ. ઓકે ચાલો, તો હવે આજે આપણે આ જે બધી કેટેગરાઇઝેશન થયેલું છે એમાં અલગ અલગ થિયરી આપેલી છે. તો જંગ્સ પર્સનાલિટી ટેસ્ટ, મેર્સ અને બ્રિગ્સની ટાઈપ ઇન્ડિકેટર્સ, પછી બિગ ફાઈવ પર્સનાલિટી ટ્રેટ્સ, બરાબર, એ બધી થિયરી જે છે એ આપણે કરવાના છે. ઓકે, એટલે ત્રણ થિયરી છે, એમાં પહેલું આપણે જોઈએ જંગ્સ પર્સનાલિટી ટેસ્ટ, બરાબર છે. પર્સનાલિટી ટ્રેટ્સ થિયરી વોઝ ફર્ધર ડેવલપ્ડ બાય સ્વીસ સાયકોલોજીસ્ટ કાર્લ જંગ, બરાબર. કાર્લ જંગ જે છે એ એક ફેમસ સાયકોલોજીસ્ટ છે, બરાબર છે, જેમણે 1921ની અંદર આ જે પર્સનાલિટી ટ્રેટ થિયરી છે, બરાબર છે, એની શોધ કરેલી હતી. હુ ગેવ ફોર વેઝ ઇન વિચ પીપલ આર એક્સપિરિયન્સિંગ ઇન ધ વર્લ્ડ. તો એણે ચાર રસ્તાઓ શોધેલા છે, બરાબર છે. એ ચાર રસ્તા કયા કયા છે? તો થિંકિંગ, ઇન્ટ્યુશન, ફિલિંગ્સ અને સન્સેશન, બરાબર છે. તો આ જે ચાર વે છે એનાથી આખી વર્લ્ડની અંદર આપણે બધી વસ્તુ જે છે એની અંદર આપણે બિહેવિયર કરીએ છીએ. તો હી ડિફાઇન્ડ ફોર ડાયમેન્શન્સ ટુ આઈડેન્ટિફાય પર્સનાલિટી, નેમલી સન્સેશન, ઇન્ટ્યુશન, થિંકિંગ અને ફિલિંગ, બરાબર છે. તો એણે જે પર્સનાલિટી છે ને એ પર્સનાલિટીને આઈડેન્ટિફાય કરવા માટે એણે એના ચાર ડાયમેન્શન બનાવેલા છે, સન્સેશન, થિંકિંગ, ઇન્ટ્યુશન અને ફિલિંગ, બરાબર છે. તો થિંકિંગ ટાઈપ પર્સન એક્સ બેઝડ ઓન રીઝન, વેર એઝ ફિલિંગ ટાઈપ્સ એક્સ ઓન વોટ્સ ઇન ધેર હાર્ટ, બરાબર છે. જે મગજ વધારે ચલાવતા હોય ને, ઓકે, તો એ કોઈ બી વસ્તુ પાછળ રીઝન શોધતા હોય, બરાબર છે. જ્યારે જે ફિલિંગ્સથી કામ કરતા હોય, બરાબર છે, એ લોકો હૃદયથી વિચારતા હોય, બરાબર, હાર્ટથી બધી વસ્તુ કામ લેતા હોય, એટલે બહુ ઇમોશનલ ટાઈપ હોય. ઓન પ્લોટિંગ ધીસ ડાયમેન્શન ફોર ક્વાડ્રન્ટ્સ વર ડેવલપ, બરાબર છે. તો આ બધી વસ્તુને જ્યારે ડિવાઇડ કર્યું હોય તો એના ચાર ક્વાડ્રન્ટ બનેલા છે, બરાબર, ચાર ખાના જે છે એ બનેલા છે. ધ સન્સેશન ટાઈપ ઇઝ લેડ બાય એક્સટર્નલ સેન્સરી સ્ટિમ્યુલી, બરાબર છે. તો બધાનો સ્વભાવ જે છે ને અહીંયા અલગ અલગ હશે. તમે પણ અહીંયાથી જે છે તમને તમારી જાતને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. વાઇલ ધ ઇન્ટ્યુટિવ ટાઈપ ઇઝ લેડ બાય અંડર અનયુની અનડિફાઇનેબલ ઇન્ટરનલ ફિલિંગ્સ, ઇચ ક્વાડ્રન્ટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એની ઓફ ટુ ડાયમેન્શન એઝ શોન બિલો, બરાબર છે. તો અહીંયા કેવું છે કે સન્સેશન અને થિંકિંગ એ બેને ભેગા કર્યા છે, ઇન્ટ્યુશન અને થિંકિંગને ભેગા કર્યા છે, બરાબર, ઇન્ટ્યુશન અને ફિલિંગને ભેગા કર્યા છે અને ફિલિંગ અને સન્સેશનને અહીંયા ભેગા કર્યા છે, બરાબર છે. જો આપણા બધામાં થિંકિંગ બી છે, ઇન્ટ્યુશન બી છે, ફિલિંગ્સ પણ છે અને સન્સેશન પણ છે. ડિપેન્ડ કરે સિચ્યુએશન શું છે, ડિપેન્ડ કરે આપણી અંદરથી, આપણે જે આગળ જોયું ને, બરાબર છે, અંદરથી આપણી કઈ વસ્તુ જે છે ફિઝિકલી કઈ વસ્તુ વધારે એક્ટિવ છે એ પણ અહીંયા ડિપેન્ડ કરતી હોય છે, બરાબર છે. તો સન્સેશન અને ઇન્ટ્યુશન અને ફિલિંગ અને થિંકિંગ, બરાબર, એમ ચાર સામસામે પાર્ટ પડી ગયેલા છે. ઓકે, તો આ જે ચાર પાર્ટ છે એને આપણે સમજીએ. તો જો જે થિંકિંગ છે, બરાબર છે, તો થિંકિંગ અને ઇન્ટ્યુશન એ બેને પહેલાં આપણે જોઈએ. જો આ જે છે ને એ ભાગને આપણે પહેલાં જોઈએ. તો ઇન્ટ્યુશન અને થિંકિંગ આવ્યું, એ લોકો કેવા હોય? કન્સેપ્ચ્યુઅલ, એનાલિટિકલ હોય, બરાબર છે. કોઈ બી વસ્તુ હોય એની પાછળ એના કન્સેપ્ટ જોતા હોય કે શું છે, એનાલિસિસ કરે, ધ્યાનથી જોઈ એને સમજે, બરાબર. ફોર્સિંગ એટલે ફ્યુચર પોસિબિલિટીઝ જે હોય ને એને પણ એ લોકો વિચારી શકે છે, બરાબર, કે આની ફ્યુચર પોસિબિલિટી શું હોઈ શકે, તો જ મારે આની અંદર આગળ વધવું જોઈએ, કે મારે તો જ આ વસ્તુ લેવી જોઈએ. જનરેટ્સ ન્યૂ ક્રિએટિવ આઈડિયા, બરાબર, એસેપ્ટ ધ ચેન્જ
એન્થુસિયાસ્ટિક એટલે એવું નથી કે તમારી અંદર ખાલી આ જ હશે, આ ચારમાંથી થોડુંક થોડુંક બધી વસ્તુ હશે, બરાબર છે? પણ આ રીતે એના ભાગ પાડેલા છે, તો કોઈ એક વસ્તુ વધારે હશે, માની લો કે કોઈનામાં આ વધારે હશે તો આ ઓછું હશે, બરાબર? કાઇન્ડ ઓફ બધી વસ્તુ આપણી અંદર હોય, સિચ્યુએશન પર ડિપેન્ડ કરે છે, બરાબર? હું નથી માનતી કે ખાલી એક જ વસ્તુ હોય. ઓકે, જે ચેન્જ છે એને બહુ જલ્દી એક્સેપ્ટ કરી લે છે, એન્થુસિયાસ્ટિક હોય છે બધી વસ્તુ કરવા માટે, બરાબર છે? જરાક શાંતિથી વિચારીને એ લોકો કામ લેતા હોય, બધી વસ્તુ જે છે એની અંદર કેવું હોય કે એ લોકો જોતા હોય કે આ વસ્તુ રાઇટ છે, ઓકે, આ વસ્તુ અહીંયા આમ હોય તો વધારે સારું પડે, પણ કંઈ નહીં છોક્યા છે એટલું તો કામ લાગે છે ને, બરાબર? તો એ બધી વસ્તુ જે છે વિચારતા હોય છે. એના પછી છે ફિલિંગ અને ઇન્ટ્યુશન, બરાબર છે? એન અને ટી. તો અહીંયા ઇન્ટ્યુશન માટે છે ને એન લીધેલો છે, બરાબર? આઈ નથી લીધો, એન લીધેલો છે, યાદ રાખજો. ઇન્ટ્યુશન અને ફિલિંગ, તો અહીંયા એન અને એફ આવવું જોઈએ, અહીંયા ખોટું છે, આ એન અને એફ આવવું જોઈએ, બરાબર? તે લોકો ક્રિએટિવ હોય, વોર્મ હોય, બરાબર, એન્થુસિયાસ્ટિક પણ હોય, ફ્રી માઇન્ડેડ હોય, પર્સિસ્ટન્ટ હોય, પોતાના કામથી કોઈ બી વસ્તુ હોય કે એને કમિટેડ હોય, ફ્લેક્સિબલ હોય, કમ્યુનિકેટિવ હોય, બરાબર છે? તો હવે આ જે ભાગ છે ને, બરાબર, એ ભાગ. હવે એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ છે ને આ બંને પણ ધરાવતા હોય, ઓકે? એટલે એવું જરૂરી નથી કે ખાલી કોઈ પણ એક જ પાર્ટ હશે, બરાબર છે? એના પછી છે સેન્સેશન એન્ડ ફિલિંગ. તો એ લોકો કેવા હોય? સોશિયલ હોય, એક્સ્ટ્રોવર્ટ હોય, બધાની સાથે વાતો કરે, બધાની સાથે ગમે, કોઈની સાથે બી એડજસ્ટ થઈ જાય, ડિસલાઇક્સ એમ્બિગ્યુટી, એન્જોયઝ વિથ પીપલ એન્ડ કેર્સ ફોર અધર્સ, બરાબર છે? એમ્બિગ્યુટી છે, એ લોકોને ગમતી નથી, પારા પંચર નહીં ગમે એ લોકોને, પણ લોકોની સાથે એ લોકોને એન્જોય કરવાનું ગમે, બરાબર, વાતચીત કરવાની ગમે, બહાર જવાનું ગમે, લોકોની કંપની ગમે, બરાબર. અને બીજા માટે લોકો કેર પણ કરતા હોય છે, બરાબર, કે એકબીજાને હર્ટ થશે, કાઇન્ડ ઓફ ઇમોશનલ ટાઈપ થોડાક, ઓકે? તો આ એક થઈ ગયું, બરાબર. તો એવું પણ બની શકે કે આ ત્રણ પાર્ટ છે ને એ પણ આપણી અંદર હોય. સોરી, આ જરાક ઉપર જતું રહ્યું, આ ત્રણ પાર્ટ, બરાબર. ચાલો હવે આપણે જોઈએ સેન્સેશન અને થિંકિંગ. તે લોકો કેવા હોય? બહુ પ્રેક્ટિકલ હોય, આ જે પાર્ટ છે એની અંદર પ્રેક્ટિકલ હોય, ડાઉન ટુ અર્થ હોય, બરાબર. ભલે ગમે તેવી સારી નોકરી કરતા હોય ને, બરાબર, તો બી નીચે બેહીને ખાવાનું હોય ને તો ખાઈ લે, બરાબર, એવું કંઈ નહીં. બધા સાથે હળે મળે, એવું કંઈ નહીં કે ભાઈ આ પોસ્ટ પર કામ કરું છું તો ભાઈ ઓફિસમાં મારી અલગ ઓફિસ છે તો હું ત્યાં જ જમીશ, બધાની સાથે બેસીને ખાઈ લે, નીચે બેહીને પણ ખાઈ લે, બરાબર. ઇમ્પર્સનલ, આસ્ક ફોર ફેક્ટ્સ, નીડ્સ પ્રિસિઝન, ડિસલાઇક્સ એમ્બિગ્યુટી, ક્લિયર લાઇન ઓફ ઓથોરિટી, હાઈલી ડિસિપ્લિન. આ વસ્તુ છે ને જે લીડર હોય ને એ લોકોમાં બહુ જોવા મળે, બરાબર. તો એ હંમેશા રીઝન્સ છે ને એના વિશે પૂછે કે ઓકે આ થયું તો કેમ થયું, એને સાચી વસ્તુ જાણવી હોય છે, બરાબર છે. પ્રિસિઝન્સ એને જાણવા હોય છે, હંમેશા પ્રિસિઝનની જરૂર હોય, બરાબર. જે બધી ખોટી વાતો ને બધી જે મોટાઈની વાતો છે ને એ લોકો બહુ ગમતી નહીં હોય. ક્લિયર લાઇન ઓફ ઓથોરિટી, બરાબર, ઓથોરિટી જે છે એમને મળી છે એનો એ બરાબર યુઝ કરશે. અને હાઈલી ડિસિપ્લિન્ડ હોય, બરાબર, ડિસિપ્લિનમાં બહુ રહેતા હોય. હવે આ જે સેન્સેશન અને થિંકિંગ છે ને એ વસ્તુ લીડર્સમાં વધારે જોવા મળે છે, બહુ, મતલબ બધા વ્યક્તિની અંદર નથી હોતું, બરાબર છે. પણ અહીંયા કેવું છે કે આ જે ભાગ છે ને એ પણ લીડરમાં વધારે જોવા મળે છે, એટલે આ બેનું કોમ્બિનેશન થઈ શકે છે, બરાબર. આ બેનું પણ થઈ શકે છે, આ બેનું પણ થઈ શકે છે, એવું કંઈ નથી, આ બેનું બી થઈ શકે છે. પણ જે લોકો લીડરશિપ આવા હોય ને એ લોકો બહુ આવું, મતલબ ઇમોશનલ નહીં બને, એવો એ કોન્સેપ્ટ ચાલે જ નહીં તા, બરાબર, ઇમોશનલ થવાનું. એટલે અહીંયા આ વસ્તુ જે છે ને એ બહુ ઓછી થઈ શકે, બરાબર, એકદમ લેસ થાય. જ્યારે
આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ જે છે, પછી આ ટોનનું કોમ્બિનેશન એ પણ બની શકે છે, બરાબર? તો આ રીતે જે વસ્તુ છે ને એ કામ કરે છે, બરાબર? હું નથી માનતી કે ભાઈ કોઈ એક વ્યક્તિની અંદર આટલો પાર્ટ જ હશે, બરાબર? હા, એની અંદર એ વધારે હશે વસ્તુ અલગ છે, બરાબર? માની લો કે આ વધારે છે અને આ જે પાર્ટ છે થોડોક ઓછો છે, બરાબર? ઓછો છે તો હોઈ શકે બંને, ઓકે? લાઈક કોઈ વ્યક્તિ એવું હોય કે એ બધી વસ્તુમાં કન્સેપ્ટ શોધ્યા કરતો હોય, એનાલિસિસ બી કરતો હોય, બરાબર, ફ્યુચર પોસિબિલિટી બી શોધતો હોય, તો એ ક્રિએટિવ બી હોઈ શકે, એન્થુસિયાસ્ટિક બી હોઈ શકે, બરાબર? જો એન્થુસિયાસ્ટિક બંનેમાં છે, ફ્રી માઇન્ડેડ પણ હોઈ શકે. ફ્રી માઇન્ડેડ ક્યારે હોય કે જ્યારે નવા આઈડિયા જનરેટ કરી શકતો હોય, બરાબર છે? કામને કમિટેડ હોય, ઓકે? જ્યારે આવા લોકો બી જોઉં સોશિયલ અને ઇન્ટ્રોવર્ટ છે, તો એવી બંને વસ્તુ થઈ શકે છે. અહીંયા અહીંયા ટ્રાયંગલ બી બની શકે છે. જ્યારે આ જે પાર્ટ છે ને એ આપણને લીડરશિપમાં જોવા મળે છે, આ બેનું થોડું કોન્સેપ્ટ જે છે એ આપણને સરખું જોવા મળે છે, જ્યારે આ પાર્ટ છે ને બહુ ઓછો જોવા મળે. આ ઇમોશનલ કાઇન્ડ ઓફ પર્સન હોય જરાક, બરાબર છે? આ લોકો જરાક ઇમોશનલ કાઇન્ડ ઓફ પર્સન હોય, એટલે જે લીડર હોય ને એ લોકોથી બહુ ઇમોશનલ બનાય નહીં. તો આ થઈ જંગ્સની પર્સનાલિટી ટેસ્ટ.